નમસ્કાર મિત્રો, ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 4.3 પ્રશ્ન નંબર 5. એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. તો અહીં બે વિષયના ગુણનો સરવાળો આપેલ છે, ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરીએ. કોના કોના? તો કે ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. હવે આ બે વિષયમાંથી એક વિષયના ગુણ આપણે ધારી લઈએ. ધારો કે ગણિતના એક્સ ગુણ છે. તો હવે શું કીધું? ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો એટલે એક્સ વત્તા અંગ્રેજીના ગુણ બરાબર કેટલા થશે? 30. એટલે કે અંગ્રેજીના ગુણ બરાબર 30 માઇનસ એક્સ, કારણ કે વત્તા એક્સ સામે ગયા. હવે શું કીધું? ગણિતમાં બે ગુણ વધુ. તો શરત મુજબ ગણિતમાં બે ગુણ વધે. તો ગણિતમાં કેટલા ગુણ હતા? એક્સ વધે છે એટલે પ્લસ 2. અંગ્રેજીમાં 3 ગુણ ઓછા થયા. તો અંગ્રેજીના ગુણ કેટલા હતા? તો કે 30 માઇનસ એક્સ, એમાંથી 3 ગુણ ઓછા એટલે માઇનસ 3. આ 30માંથી 3 બાદ કરો એટલે 27 માઇનસ એક્સ. અને તેમનો ગુણાકાર કેટલો કીધો? 210. એટલે કે આજે અંગ્રેજીના ગુણ અને ગણિતના ગુણ આપણને મળ્યા, એ લખીએ ઉપરના ગુણનો ગુણાકાર 210 છે. તો આ બંનેનો ગુણાકાર કરીએ, એક્સ પ્લસ 2 અને 27 માઇનસ એક્સ, બંનેનો ગુણાકાર કેટલો? 210. હવે દ્વિઘાત સમીકરણ બની ગયું, એટલે કે સમીકરણ બનાવવાનું છે સાદરૂપ આપીને. તો આ એક્સ સાથે 27નો ગુણાકાર કરો એટલે 27 એક્સ, એક્સ સાથે એક્સનો ગુણાકાર એટલે માઇનસ એક્સનો વર્ગ, વત્તા હવે આ 2નો આખા કૌંસ સાથે ગુણાકાર એટલે 2 ગુણ્યા 27 એટલે 27 દુ 54, અને પ્લસ માઇનસ માઇનસ 2x વત્તા 210 છે અને આ બાજુ લઈ આવે એટલે માઇનસ 210 બરાબર 0. સમીકરણ બનાવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં કયું પદ લખવાનું? વર્ગવાળું, માઇનસ એક્સનો વર્ગ. ત્યારબાદ આ 27 એક્સ અને આ માઇનસ 2 એટલે વત્તા 25 એક્સ. ત્યારબાદ અંકનો આપણે સરવાળો અને બાદબાકી કરીએ તો અંકમાં શું વધ્યું છે? તો કે 54 અને 210, તો એમાં મોટા છે 210 એટલે માઇનસ. 0માંથી 4 બાદ કરીએ એટલે 6. આ 1 એટલે 0 થઈ ગયા હતા, અને 0 એટલે 10. 10માંથી 5 બાદ કરીએ તો 5, અને 2 કેટલા બની ગયા હતા? 1 બરાબર 0. હવે મિત્રો, અવયવ પાડવાના હોય ત્યારે પ્રથમ પદ જો માઇનસ હોય તો અવયવ પાડવામાં આપણને તકલીફ પડે, એટલે આખા સમીકરણની નિશાની બદલી દઈએ. એટલે આ માઇનસ છે તો એક્સનો વર્ગ, આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ 156 બરાબર 0. હવે કોના ભાગ પાડવાના છે? 156ના ભાગ પાડીને 25 લઈ આવવાના છે મિત્રો. હું માનું કે એ આપણને મૌખિક યાદ ન હોય તો આપણે કોના ભાગ પાડવાના છીએ? 156ના અવિભાજ્ય અવયવ પાડી લઈએ. આ રીતે બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે ભાગ ચાલે. 2 × 7 = 14, 1 વધે, 2 × 8 = 16. ફરીથી 2 વડે ભાગ ચાલે, 2 × 3 = 6, 1 × 6 = 9, 2 × 18. હવે બેકી સંખ્યા નથી એટલે 3 વડે ભાગ ચલાવીએ, 13 × 3 = 39, અને 13 છે અવિભાજ્ય સંખ્યા છે. તો આ 3 સંખ્યાનો ગુણાકાર 3 × 2 = 6, 6 × 2 = 12, અને આ 1 સંખ્યા 13. તો 13 અને 12નો સરવાળો કેટલો થાય? 25.
એટલે કે આપણને ભાગ મળી ગયા 13 અને 12, તો એક્સ નો વર્ગ 13x + 12x + 156 = 0. સરવાળો છે એટલે બંનેની નિશાની કેવી આવશે? માઇનસ. તો સામાન્ય કાઢીએ, એક્સ અહીંથી બાકી વધે -13, આમાંથી સામાન્ય શું નીકળશે? તો કે 12. અને જો એ રીતે સામાન્ય કાઢતા ન આવડે તો પહેલાં કૌંસ મૂકી દેવાનો, x - 13 = 0. આ એક્સ લખાઈ ગયા, બાકી શું વધ્યું? -12. ત્યારબાદ બંને કૌંસ સરખા છે એટલે એક વખત લખીએ x - 13, અને બીજા કૌંસમાં x અને -12 = 0. બંનેને અલગ અલગ 0 આપીએ, x - 13 = 0 અથવા x - 12 = 0. તો x બરાબર કેટલા આવે? 1 માં 12 આવશે અને 1 માં 13 આવશે. મિત્રો, અગાઉના દાખલામાં આપણે 1 માઇનસ આવતું હતું એટલે શક્ય નથી એવું લખ્યું હતું, અહીંયા એ રીતે થશે નહીં. એક્સ એટલે કોના ગુણ ધાર્યા હતા આપણે? તો કે ગણિતના. તો આપણે લખીએ, તેથી ગણિતના ગુણ x = 13. અને અહીંયા ગણિતના 13 ગુણ છે એટલા માટે અંગ્રેજીના ગુણ આપણે કેટલા લીધા હતા? તો કે 30 - x, 30 માંથી 13 બાદ કરીએ એટલે કેટલા મળે છે? 17. તો અંગ્રેજીના ગુણ આપણને કેટલા મળે છે? 17 મળે છે. પણ આ રીતની શક્યતાને બદલે આપણે આ રીતે લઈએ છીએ, x બરાબર કેટલા લઈએ છીએ? 12. તો તેથી ગણિતના ગુણ x = 12. અને જો ગણિતના 12 ગુણ હોય તો અંગ્રેજીના ગુણ કેટલા હતા? તો કે 30 - x, અને 30 માંથી xની કિંમત કેટલી છે? 12. બાદ કરીએ એટલે આપણને કેટલા મળે? 18. તો તેથી અંગ્રેજીના ગુણ બરાબર આપણને કેટલા મળે છે? 18 મળે છે. એટલે કે આપણે આમ વાક્ય લખવું હોય તો વાક્ય સ્વરૂપે લખી શકીએ કે આમ ગણિતના 13 ગુણ અને અંગ્રેજીના 17 ગુણ મળે છે. અથવા બીજું વાક્ય, બીજા વાક્યમાં શું લખવું પડશે? તો કે આમ ગણિતના 12 ગુણ અને અંગ્રેજીના 18 ગુણ મળે છે. તો આ રીતે બે વાક્ય આપણે ફરજિયાત લખવા પડશે. મિત્રો, દાખલાના કોઈ પદમાં સમજ ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.